FM 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે. તમારી સાથે હું છું પૂજા, અને વાચિકમમાં આપના માટે આજે વાંચી રહી છું શ્રી રમણલાલ વ દેસાઈની એક ટૂંકી વાર્તા, જેનું નામ છે ખરી માં. વાર્તા કંઈક આ પ્રમાણે છે. નાનકડો કુસુમાયુદ આજે મૂંઝવણ ભર્યો આનંદ અનુભવતો હતો. ગમી જાય એવી સારા કપડાં ધારણ કરેલી સ્મિત ભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કુસુમાયુદ તેના માતા પિતાનો એટલો વાલો હતો કે તેનું નામ લાંબુ પણ નવાઈ ભર્યું પાડ્યું હતું. પરંતુ માતાએ પુત્રને લાડ લડાવવા જીવી નહીં. તેને 4 વર્ષનો મૂકીને તે સ્વર્ગવાસી થઈ, અને ત્યાર પછી 2 વર્ષ વીતી ગયા, છતાં તેની માતા પાછી આવી નહીં. માં ક્યાં ગઈ? એ પ્રશ્ન કુસુમાયુદ્ધના હૃદયમાં સતત રમ્યા કરતો. કોઈ કહેતું એ તો પ્રભુના ધામમાં ગઈ, કોઈ કહેતું કે મામાને ઘેર ગઈ છે, કોઈ કહે કે એ તો જાત્રા કરવા ગઈ છે, અને નોકર કહેતો એ તો મરી ગઈ. પણ મને લીધા વગર કેમ ગઈ? કુસુમાયુદ્ધની આંસુ ભરી ફરિયાદ સૌની આંખમાં આંસુ લાવતી હતી. 1 વર્ષ સુધી એ ફરિયાદ કરી કરીને થાકી ગયેલા બાળકે છેવટે પ્રશ્ન બદલ્યો, પણ માં પાછી આવશે તો ખરી ને? એ પ્રશ્ન સાંભળીને સૌ કોઈ તેની સામે જોઈ રહેતું, ક્વચિત આંખ પર લુગડું ઢાંકી દેતું, ને કોઈ વખત થડકતે કંઠે જવાબ આપતું, હા હા આવશે, હો જાઓ જાઓ રમો તમે. આટલો જવાબ બાળકના અંગે અંગમાં સ્ફૂર્તિ પ્રેરતો. એ દોડતો, રમતો, હસતો. 4-5 દિવસે વળી પાછો એનો એ જ પ્રશ્ન પૂછતો, અને છેવટે તેણે એ પ્રશ્ન પૂછવાનું પણ ઓછું કરી નાખ્યું હતું. આસપાસના સર્વ મનુષ્યોએ કાવતરું કરીને તેને તેની માંથી વિખૂટો પાડ્યો હોય એવી માન્યતા તેના હૃદયમાં જન્મી, અને તે એકલો એકલો રમવા લાગ્યો. માત્ર રાતે ઊંઘમાં તે કોઈ વાર બોલી ઉઠતો, માં માં. તેનો પિતા ઝપકીને જાગી ઉઠતો અને તેને શરીરે હાથ ફેરવતો. એકાએક એણે સુંદર મુખવાળી કોઈ સ્ત્રીને ઘરમાં જોઈ. માનું મુખ તે કોઈ પણ દેખાવડી યુવતીમાં જોવા મથતો. માના સરખું લુગડું પહેર્યું હોય એવી સ્ત્રીને એ ધારી ધારીને જોતો. એવી કોઈ પણ સ્ત્રી મળવા આવી હોય તેને ઘરમાં રહેવાનો તે આગ્રહ કરતો. માની નજરનો ભૂખ્યો બાળક આમ તેની સમજ પ્રમાણે માની શોધ કરી જ જતો હતો. બીજી સ્ત્રીઓ આવીને જતી હતી, પણ આ સ્ત્રી તો પાછી બધાની માફક નાસી નહીં જાય ને, એ વિચારે તેને ગભરાવ્યો. સૌની માફક આ યુવતીએ પણ તેને પાસે બોલાવ્યો. તેણે 2-3 પેટીઓ પોતાના સુવાના ઓરડામાં પણ ગોઠવાવી. એ ઉપરથી એને લાગ્યું તો ખરું કે આ સ્ત્રી બહુ ઝડપથી નાસી નહીં જાય. છતાં તેણે ખાતરી કરવા પૂછ્યું, તમે અહીં જ રહેશો કે જતા રહેશો? આમ 4 વર્ષનો નાનકડો બાળક, માં વિનાનો બાળક, દરેક સ્ત્રીમાં પોતાની માને શોધે છે. અને અચાનક જ્યારે એક દિવસ એના ઘરમાં એક સ્ત્રી આવીને રહેવા લાગે છે, ત્યારે બાળક આનંદ તો પામે છે, પણ એને શંકા પણ જાય છે કે કદાચ આ સ્ત્રી પણ અન્ય સ્ત્રીઓની જેમ જતી રહેશે તો પોતાની માં ક્યારે આવશે, ક્યારે મળી શકશે એ પોતાની માને. વાર્તા ખૂબ રસપ્રદ છે. આગળ શું થાય છે એ જાણો વાચિકમમાં, જ્યાં આપના માટે હું વાંચી રહી છું શ્રી રમણલાલ દેસાઈની ટૂંકી વાર્તા ખરી માં. FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા, સ્ટે ટ્યુન્ડ. FM 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે. તમારી સાથે હું છું પૂજા, અને વાચિકમમાં આજે આપ સાંભળી રહ્યા છો શ્રી રમણલાલ દેસાઈની એક ટૂંકી વાર્તા ખરી માં. આ વાર્તામાં અત્યાર સુધી આપણે જોયું કે કુસુમાયુદ્ધ નામનો એક 4 વર્ષનો બાળક, કે જેની માં નાનપણમાં જ ગુજરી ગઈ છે, એ દરેક સુંદર સ્ત્રીમાં પોતાની માને શોધે છે. એના ઘરે ઘણી બધી યુવતીઓ આવે છે, એને પ્રેમથી પાસે બોલાવે છે, અને દરેક યુવતીમાં એને પોતાની માં દેખાય છે. પણ કોઈ પણ યુવતી એના ઘરે રોકાતી નથી. આજે પહેલી વાર એવું બન્યું છે કે કોઈ સ્ત્રી
એના ઘરે આવી છે અને એના સુવાના ઓરડામાં એણે બે ત્રણ પેટીઓ પણ ગોઠવાવડાવી છે. આ જાણીને કુસુમાયુદ્ધને એવું લાગે છે તો ખરું કે આ સ્ત્રી બહુ ઝડપથી નાસી નહીં જાય, છતાં પણ ખાતરી કરવા એ સ્ત્રીને પૂછી જ લે છે કે તમે અહીં રહેશો કે જતા રહેશો. હવે આગળ પેલી યુવતીને હસવું આવ્યું. એણે સામો પ્રશ્ન કર્યો, તમને શું ગમશે, હું રહું તે કે જઉં તે? અહીં રહો તે જ ગમે ને, કુસુમાયુદ્ધે જવાબ આપ્યો. તેને સમજ પડી નહીં કે આ સ્ત્રી તેને બહુવચનથી શા માટે સંબોધે છે. એ સ્ત્રીએ કુસુમાયુદ્ધને થોડાક રમકડા આપ્યા, સારા કપડાં પહેરાવ્યા, માથું ઓળી આપ્યું, પોતાની સાથે જમવા બેસાડ્યો. બાળકને બહુ નવાઈ લાગી. આવી સ્ત્રી કોણ હશે, એ કેમ આવી હશે? કુસુમાયુદ્ધ તેની આસપાસ જ ફરવા લાગ્યો. તેને એમ પણ લાગ્યું હશે કે પોતાની માફક પિતાને પણ આ સ્ત્રી ગમી છે ખરી, પરંતુ પિતાની આગળ તે બહુ ધીમે ધીમે કેમ બોલતી હતી, આડું કેમ જોયા કરતી હતી, આછું આછું હસતી કેમ હતી? આ સ્ત્રી ઘરમાં જ રહ્યા કરે તો કેવું સારું, માં પણ કેવી ઠરીને ઘરમાં રહેતી હતી. કુસુમાયુદ્ધથી રહેવાયું નહીં એટલે એણે સૂતા પહેલા જ તેને પૂછ્યું, તમે મારા સગા થાવ કે નહીં? હા, શા સગા થાવ? યુવતી સહેજ અટકી, તેની આંખ સ્થિર થઈ. તેને સગપણની સમજ નહીં પડી હોય કે શું? તત્કાળ સ્થિર થઈને તેણે જવાબ આપ્યો, હું તમારી માં થાઉં. માં? કુસુમાયુદ્ધના હૃદયમાં અનેક વિચારો આવી ગયા. સગપણ સાંભળતા બરોબર તેને એક વખત તો એમ જ થયું કે માની કોટે બાજી પડું, પરંતુ કોણ જાણે કેમ તે એવી ચેષ્ટા કરી શક્યો નહીં. છતાં તેણે તે સ્ત્રીનો હાથ પકડી લીધો અને પોતાને બે હાથ વડે દાબ્યો. માં કહેવરાવવા માંગતી સ્ત્રી જરાક હસી, પરંતુ એકલું હસવું કઈ બસ થાય? શા માટે તે પોતાને ખોળામાં લઈને વાલ નથી કરતી? કુસુમાયુદ્ધે શંકા પૂછી, તમે મારા માં થાવ? બાળકની બુદ્ધિ મોટાને તાવે છે. પરણીને આવી તે પહેલે જ દિવસે એક બાળક આ યુવતીની કપરી પરીક્ષા લેતો હતો. તે જાણતી હતી કે મારે એક બાળકને ઉછેરવાનો છે. તે જાણીને જ તેણે પોતાના લગ્ન થવા દીધા હતા. પરંતુ બાળ ઉછેર એ માને જ અતિ વિકટ થઈ પડતો પ્રશ્ન, અપર માને તો ઘણો જ વિકટ થઈ પડે એવો હતો. એની એને પૂરી ખબર નહોતી, છતાં તેણે જવાબ આપ્યો, હા ભાઈ, હું તમારી ખરી માં થાઉં. હો, ત્યારે તમે મને તું કહીને કેમ નથી બોલાવતા? હવેથી એમ કરીશ. અને હું તમને શું કહું? બહેન કહેજો. માં કે બા જેવો શબ્દોચ્ચાર સાંભળવાની એ યુવતીની હજી તૈયારી નહોતી. પત્ની તરીકેના કંઈક કંઈક કોડ તેને પૂરવાના હતા. માં કે બા શબ્દ તો બહુ ઘરડો થઈ પડે એમ તેને લાગ્યું. બાળક હતાશ થયો, એ તેની ખરી માં નહોતી. નિશ્વાસ નાખીને ઊંઘી ગયો. આમ એક બાળક ઈચ્છે છે કે એની નવી માં જે છે એ એની ખરી માં સાબિત થાય, અને એ વાત માત્ર બાળકને પ્રેમથી બોલાવવાથી કે એની સામે હસવાથી પૂરી નથી થતી. બાળક ઈચ્છે છે કે જે નવી માં છે એ એને છાતી સરસો ચાંપી દે, એ વાલથી એના માથે હાથ ફેરવે, અને બાળક એ સ્ત્રીને માં કહીને સંબોધે. પણ એવું કંઈ જ થતું હોય તેવું લાગતું નથી. તો શું આ સ્ત્રી જે નવી પરણીને આવી છે એ કુસુમાયુદ્ધની ખરી માં થઈ શકશે ખરી? વાર્તામાં આગળ શું થશે જાણો વાચિકમમાં. FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા. સ્ટે ટ્યુન્ડ. 100% રેટ્રો સ્ટેશન FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા, અને વાચિકમ ટ્યુન ઇન કર્યું છે આપે, જ્યાં આપ સાંભળી રહ્યા છો
રમણલાલ દેસાઈની ટૂંકી વાર્તા ખરીમાં. આ વાર્તામાં અત્યાર સુધી આપણે જોયું કે કુસુમાયુધ નામનો એક 4 વર્ષનો બાળક કે જેની માં નાનપણમાં જ ગુજરી ગઈ છે, એ દરેક સ્ત્રીમાં પોતાની માને શોધે છે. એક દિવસ એના ઘરે એક યુવતી આવે છે, પણ ખરી જે કુસુમાયુધને પોતે એની માં છે એમ કહેડાવે છે. તેમ છતાં પણ નાનકડા કુસુમાયુધને કંઈક ખૂટતું હોય એવી લાગણી થાય છે. આ સ્ત્રી કુસુમાયુધને પોતાને બહેન કહીને બોલાવે એવો આગ્રહ રાખે છે, અને એનાથી એ બાળક હતાશ થાય છે. એને થાય છે કે આ એની ખરી માં તો નથી જ. હવે આગળ. બીજી વાર લગ્ન કરનાર પુરુષને લોકો હસે છે, મહેણા મારે છે, ક્વચિત તેનો હળવો તિરસ્કાર પણ કરે છે. મોટે ભાગે સ્ત્રીઓ અને પત્ની સુખ ભોગવતા પુરુષો આ વૃત્તિ ધારણ કરે છે. સ્ત્રીઓની એ વૃત્તિ સકારણ છે. સ્ત્રીઓને સંસાર સુખ વગર ચાલશે અને તેને ચલાવવું જ જોઈએ એવી પ્રથા પાડનાર પુરુષો સંસાર સુખ વગર ક્ષણ પણ ચલાવી ન લે તો તેઓ સ્ત્રીઓના તિરસ્કારને પાત્ર છે જ. પરંતુ પત્ની સહ સંસાર સુખ અનુભવતા પુરુષો પણ એ તિરસ્કાર વૃત્તિ દેખાડવામાં સામેલ થાય ત્યારે તેમને કોઈ જરૂર કહી શકે કે એ હક તમારો નથી. બાળક કુસુમાયુધના પિતાએ ફરી લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. પુરુષના એ હકનો તત્કાલ સ્વીકાર થયો અને તેના લગ્ન થયા. પુરુષ સમજનો હતો. તેણે પરણવા તૈયાર થયેલી યુવતીને કહી દીધું કે ગત પત્નીના પુત્રને પોતાના પુત્ર તરીકે જ ઉછેરવો પડશે. યુવતીએ તે કબૂલ કર્યું, એક પ્રકારના ઉત્સાહથી કબૂલ કર્યું, અને ઘરમાં આવી માતૃભાવ ભૂખ્યા કુસુમાયુધને પોતાના જ પુત્રની માફક ઉછેરવાનો પ્રામાણિક પ્રયત્ન તેણે આદર્યો. કુસુમાયુધ, હવે ઉઠશો કે? 7 વાગી ગયા. ધીમેથી એ બાળકને જગાડતી. હવે માથામાં ધૂપેલ નાખવું જોઈએ. બાળક તેની પાસે બેસીને વાળ ઓળાવતો. હવે નાહી લ્યો. કુસુમાયુધ નાહી લેતો. ભાઈ, હવે ઉઠી જાઓ, 2 કરતા વધારે રોટલી ન ખવાય. માતાની આજ્ઞા પાળીને બાળક ઉઠી જતો. બહુ દોડવું નહીં હો. બાળકના પગ આજ્ઞા થતા જ અટકી જતા, અને ચીસ પાડીને તો બોલાય જ નહીં. બાળકના અણુ અણુમાં ઉભરાતો ઉત્સાહ શમી જતો. બાળકને રીતસર ઉછેરવાની તીવ્ર વૃત્તિ અપરમામાં જાગૃત થઈ ગઈ. બાળક સુખી અને સારો થાય એ માટે એણે ભારે જહેમત લેવા માંડી. બાળક સારો થતો ચાલ્યો, આજ્ઞાધારક થતો ચાલ્યો. પરંતુ તેને ખરેખર શંકા થવા લાગી, માં આવી હોય? આકાશમાં ઉડતું કલ્લોલતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની જાય અને જે સ્થિતિ અનુભવે તે સ્થિતિ કુસુમાયુધની થઈ. તેના કપડામાં સ્વચ્છતા આવી, તેની ગતિમાં સ્થિરતા આવી. ગૂંચવનારી પ્રશ્ન પરંપરાને બદલે ડહાપણ ભરી શાંતિનો એણે સૌને અનુભવ કરાવ્યો, અને આખો દિવસ પગ ન વાળતો ધાંધલિયો છોકરો નિશાળે જવાની પણ હા પાડવા લાગ્યો. માત્ર તેનું શરીર સુકાવા લાગ્યું. આમ એક બાળકને તેની મા તો મળી ગઈ છે, પણ કદાચ એની ખરી મા નથી મળી. અપર માં બાળકનો ખૂબ કાળજીપૂર્વક ઉછેર કરી રહી છે, પૂરી પ્રામાણિકતાથી, પણ છતાંય કશુંક ખૂટે છે એમના સંબંધમાં. આ બધી જહેમતને અંતે બાળક સ્વચ્છ, સુઘડ અને આજ્ઞાકારી તો બન્યો છે, પણ એનું શરીર સુકાતું ચાલ્યું છે. આવું કેમ થયું હશે? અપરમાના 8 આટલા પ્રયત્નો છતાં પણ, 8 આટલી કાળજી છતાં પણ બાળકની તબિયત, એનું કેમ આવું થયું હશે? આ વાર્તામાં આગળ શું થશે જાણો આવતીકાલે. સાંભળવાનું ચૂકતા નહીં વાચિકમ 3 થી 4 મારી એટલે કે પૂજાની સાથે ઓન્લી ઓન FM 95 Radio 1 100% રેટ્રો.